આગળ વધીએ. 24 માર્ચથી ભાજપ ચૂંટણી પ્રચારનો આરંભ કરશે. વિજય સંકલ્પ સભાઓથી અભિયાનનો આરંભ કરવામાં આવશે. દેશભરમાં એક સાથે યોજાશે ચૂંટણી સભાઓ. 24 અને 26 માર્ચે દેશભરમાં 500 સભાઓનું આયોજન કરાયું છે. દેશભરના 500 અલગ અલગ સ્થળોએ વિજય સંકલ્પ સભાઓ કરવામાં આવશે. અંદાજે 480 લોકસભા બેઠકો પર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 24 માર્ચથી ભાજપ દ્વારા પ્રચાર અભિયાનનો આરંભ કરવામાં આવશે. વિજય સંકલ્પ સભાઓ યોજવામાં આવશે. અંદાજે 480 જેટલી લોકસભા બેઠકો પર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. 24 માર્ચથી ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરવામાં આવશે. વિજય સંકલ્પ સભાઓથી આ અભિયાનનો પ્રારંભ કરાશે. ફાગણી પૂનમ એટલે કે હોળી. ડાકોર ખાતે હોળીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ડાકોરમાં ઠાકોરજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. હૈયેથી હૈયું દળાય તેવી ભીડ અહીં જોવા મળી હતી. પદયાત્રા કરીને સમગ્ર ગુજરાતમાંથી લોકો ડાકોર પહોંચ્યા છે. ડાકોરમાં સમગ્ર વાતાવરણ જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું છે. વહેલી સવારથી જ ઠાકોરજીની એક ઝલક મેળવવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો ભક્તોનું ઘોડાપુર પ્રભુ સંગ હોળી મનાવવા માટે ડાકોર પહોંચી ગયું છે. ઠાકોરજીના દર્શન માટે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ડાકોર પહોંચી ગયું છે. ગુજરાતભરના ખૂણે ખૂણેથી લોકો ડાકોરજી પહોંચી ગયા છે. તો અનેરી આરતી પણ સવારે કરવામાં આવી હતી, જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. તો પ્રભુના દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી, પરંતુ અહીં ભક્તો શાંતિપૂર્વક ભગવાનના દર્શન કરી શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. તો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. તો આ સાથે જ ડાકોરમાં આજથી ફૂલદોલોત્સવનો પ્રારંભ થયો છે. ડાકોરના મંદિરમાં ભારે ભીડ જોવા મળી છે. લાખોની સંખ્યામાં ભક્તો રણછોડરાયજીના દર્શને આવ્યા હતા. તો સાંજના સમયે મંદિરની પાસે હોલિકા દહન પણ કરવામાં આવશે. ત્યારબાદ રાજભોગ દર્શન બપોરે 3 વાગે થશે. અત્યારે શૃંગાર દર્શન કરવામાં